કેમ નથી, આવા કેમ નથી લખાતા, તેવા કેમ નથી લખાતા, જૂના નાટકો વધારે સારા હતા, કેવા નાટકો લખાય છે? આ પ્રશ્નોના ઉત્તર કદાચ આજે આપણે શોધવાની કોશિશ કરી રહ્યા છીએ. અને નાટ્યલિખન વિશે વિશદ ચર્ચા કરવા માટે આપણી સાથે કેટલાક ખૂબ જાણીતા નાટ્યવિદ ઉપસ્થિત છે. હું આમંત્રણ આપવા જઈ રહ્યો છું શ્રી સતીશભાઈ વ્યાસને. સતીશભાઈ ખૂબ જાણીતા નાટ્યવિદ અને નાટ્ય વિવેચક છે. સતીશભાઈ, આપનું સ્વાગત છે. મિત્રો, જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ આપણે. સતીશભાઈ સાથે જ હું શ્રી કાર્તિકેય ભટ્ટને પણ આમંત્રણ આપું છું કે આપ સ્ટેજ પર આવો. કાર્તિકેયભાઈ પીલવાઈની કોલેજમાં ઇકોનોમિક્સ શીખવે છે, અધ્યાપક છે અને ખૂબ જાણીતા પ્લેરાઇટ છે. અને તેની સાથે જ યુવા મંચને શોભાવે તેવા એક યુવાન નાટ્ય લેખક આપણી વચ્ચે ઉપસ્થિત છે, અભિષેક શાહ. ભાઈ અભિષેક, તમે પણ સ્વાગત છે, આપ પણ આવો. ઉપક્રમ એવો છે કે નાટ્યલેખન વિશે તે લોકો પોતાની વાત રજૂ કરે અને પછીથી આપણે થોડી પ્રશ્નોત્તરી પણ કરીએ અને નાટ્યલેખનને થોડું વધારે સમજીએ. ઓવર ટુ યુ સર. ભાઈ શ્રી કાર્તિકેય, અભિષેક, આદરણીય ઉપેન્દ્રભાઈ, નિસર્ગ ત્રિવેદી, ભાવિનીબેન, અન્ય નાટ્યરસિક મિત્રો, સૌથી પહેલાં તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એના સંયોજક શ્રી પ્રમોદભાઈ ગઢવી, આ સાહિત્યિક કાર્યક્રમોના આયોજક શ્રી રાજેન્દ્ર પટેલ, એમના અમે ખાસ આભારી છીએ કે અમને આ રીતે આ કાર્યક્રમમાં જોડ્યા. વર્ષો પહેલાં નર્મદ નામના એક લેખકે એવું કહેલું કે નિબંધ લખવો એ જેવી તેવી વાત નથી. પણ આજે જે લોકો નાટકો સાથે કામ પાડે છે એમને બરાબર ખબર છે કે નાટક લખવું એ પણ જેવી તેવી વાત નથી. અલબત્ત ઘણા લોકો જેવી તેવી બનાવી દે છે ખરા, નિબંધ લખવો એને પણ જેવો તેવો બનાવી દીધો છે અને નાટક લખવા એને પણ જેવા તેવા બનાવી દીધા છે. કેમ કે આપણી વચ્ચે જાત જાતના માણસો હોવાના, અને આપણે જોઈએ છીએ કે એવા નાટકોના આકર્ષણો છે લોકોને, જે ખરેખર નાટકો છે કે કેમ એના પણ પ્રશ્નો થાય. પણ છતાં એ બધાની વચ્ચે એવા કેટલાક નાટકકારો છે, ભજવનારાઓ છે અને લખનારાઓ છે જેમણે કોઈ સમાધાનો કર્યા નથી. એમાંનો એક દાખલો તો આપણી પાસે ઉપેન્દ્રભાઈનો છે. મુંબઈની રંગભૂમિ ઉપર કેવળ વાણિજ્યલક્ષી જ નાટકો ભજવાતા હતા એવું નહોતું, કે માત્ર દ્વિઅર્થી સંવાદોવાળા જ નાટકો ભજવાતા હતા એવું નહોતું. એ વખતે પણ ઉપેન્દ્રભાઈ જેવા, પ્રવીણભાઈ જેવા બિલકુલ નિષ્ઠાપૂર્વક કળા સાથે કોઈ છેડછાડ કર્યા વગર નાટકો ભજવતા રહ્યા હતા અને નામ પણ મેળવતા રહ્યા પાછા. એટલે લોકપ્રિયતા એ કંઈ ધોરણ નથી, લોકગ્રાહ્યતા એ મોટું ધોરણ છે. અને લેખકો જો આ રીતે નાટકો લખતા રહેશે, અને આપણને દાખલા મળ્યા છે, આપણી પાસે બે યુવાન લેખકો છે, જૂના વર્ષોની INTની સ્પર્ધાઓમાં આ બંને નવ લેખકોને લેખન માટેના પારિતોષિકો મળ્યા છે. અને કાર્તિકેય તો પીલવાઈ જેવા નાના ગામડામાં કામ કરીને એ વિદ્યાર્થીઓને તૈયાર કરી કરીને નાટકો લખે છે, અને એને ખબર છે કે મારે આ જ વિદ્યાર્થીઓ માટે નાટકો લખવાના હોય તો આ જ રીતે લખવા પડશે, આ જ ભાષામાં લખવા પડશે. કે અભિષેક પણ નવા વિદ્યાર્થીઓ સાથે કામ પાડે છે
કોલેજોના, ક્યારેક સ્કૂલોના પણ. અને અને એ બાળકો સાથે જ્યારે કામ લેવું હોય અને નાટક લખવા હોય ત્યારે તો બહુ જ મોટી કસોટી ઊભી થાય. ક્યારેક ભજવનારાઓને એમ લાગે છે કે આપણને સારા નાટક નથી મળતા, તો એમને કોઈ વાર એવી ચળ ઉપડે છે કે ચાલો ને આપણે લખીએ, અને આમ કરતાં કરતાં લખતા થઈ જવાય, લખતા લહીઓ થાય, એમ ભજવતા ભજવતા નાટકકાર પણ થવાય, લેખક પણ થવાય. નૈષદનો પણ આ જ અનુભવ હશે, કેમ કે એ પણ નાટ્ય લેખન સાથે જોડાઈ ગયા છે ભજવતા ભજવતા. પણ આ આ આજે લેખનનો મામલો છે એ કેવો તો અટપટો છે, એનું કોઈ વ્યાકરણ હોઈ શકે કે કેમ, એની કોઈ કારિકાઓ ફોર્મ્યુલા હોઈ શકે કે કેમ, આનો આનો વિચાર કરવા માટે આપણે એક સાથે અહીં ભેગા થયા છીએ. લખાય છે બહુ જ ઓછા, જૂના જૂના નાટકો હજી ભજવાયા કરે છે, આપણે વારંવાર જૂના નીવડેલા નાટકો પાસે જવું પડે છે, હજી કેમ મેના ગુજરી પાસે જઈએ છીએ? એવું તો શું છે એ નાટકમાં કે આજે આપણને આકર્ષે છે? એ જે ટોટલ થિયેટરનો આખો કન્સેપ્ટ હતો, વર્ષો જૂનો ભવાઈની પરંપરાએ આપેલો, એ આપણને કેમ આજે જુદા સ્વરૂપમાં કામ આવી રહ્યો છે? આ બધું પણ આપણે આ લેખનની મથામણો દરમિયાન સમજવું છે. અને સાથે સાથે હવેનું નાટક કેવું હોઈ શકશે, આ નવી ટેકનોલોજી વિકસી રહી છે એ દરમિયાન, નવા નવા ઉપકરણો આવી રહ્યા છે એ દરમિયાન, પ્રકાશના અને ધ્વનિના જુદા જુદા સંયોજનો થવા માંડ્યા છે એ દરમિયાન, ત્યારે આપણે નાટકને કઈ રીતે ટકાવી શકીશું સમૂહ માધ્યમોની વિકસતી જતી આ પરંપરાની સામે, એ પણ એક મોટો મામલો છે. ને એની વાત પણ આપણે બધા સાથે સહચિંતનના સ્વરૂપમાં કરીશું. હું પહેલાં આ બે મિત્રોને વિનંતી કરીશ કે પહેલાં એનો અનુભવ કે કઈ રીતે નાટક ભજવતા હતા ને કઈ રીતે નાટકો લખતા થયા. આપણે એમની પાસેથી આત્મશ્લાઘા નથી સાંભળવી, એમની પ્રક્રિયા સાંભળવી છે કે કઈ મથામણમાંથી એ આ પસાર થયા અને નાટકો કઈ રીતે લખતા થયા. બંનેમાંથી જે પહેલું તૈયાર હોય, આમાં કોઈ ક્રમ અમે રાખ્યો જ નથી, પહેલાં તો હું નહોતો બોલવાનો, પણ આપણે થયું કે ચાલો ને એક વાત માંડીએ, શરૂ કરી દઈએ અને પછી એમાંથી કંઈક નાટ્ય લેખનના કોઈ નુસખાઓ શોધી કાઢીએ. નુસખાઓ શોધતા શોધતા સિદ્ધાંત સુધી પહોંચીએ, પહોંચી શકાય તો. બહુ ગંભીર વાતો નથી કરવી, આ કોલેજોના કે શાળાઓના વર્ક પણ ખંડો પણ નથી, આપણે જાણીએ છીએ. ને એ જ રીતે વાતને વાર્તાલાપની દ્રષ્ટિએ વિકસાવવાનો પ્રયત્ન કરીશું. કાર્તિકભાઈને વિનંતી કરીએ કે પોતાની વાત કરે. એ પ્રશ્નોત્તરી વખતે એવું કરીશ. વડીલો અને મિત્રો, વાત મારે નાટક લખવા વિશે કરવાની છે, અને વ્યાસ સાહેબે કીધું એમ હું એવું જ્યાં પણ આવે ત્યાં એ અનુભવ વાચક શબ્દ છે, અભિમાન વાચક નથી એવું માનજો. કારણ કે હું આમ માનતો હતો મેં આવું કર્યું એવું, એ મારા વખાણ માટે નથી, પણ એ અનુભવમાંથી હું પસાર થયો હોઈશ એ કહેવા માટે છે. હું ઇકોનોમિક્સનો વિદ્યાર્થી છું, અર્થશાસ્ત્ર સાથે ભણ્યો, અને શાળા જીવનથી જ મારા મોટા ભાઈઓ નાટક ને એવું બધું કરતા, એટલે એમની સાથે હું નાટકમાં ભાગ લેતો, યુવક મહોત્સવો જે શાળા કક્ષાએ થાય એમાં ભાગ લેતો. કોલેજમાં 1991 જોડાયો ત્યારે અમારી કોલેજ પીલવાઈ, એનું લોકેશન હું એટલા માટે કહીશ કારણ કે નાટ્ય પ્રક્રિયામાં તમને સતત યાદ રહેશે. અમદાવાદથી મહુડી જો આપ જતા હો તો ગાંધીનગરથી આગળ 35 કિલોમીટર ઉપર પીલવઈ નામનું એક ગામ આવે છે, ત્યાંથી આગળ 7 કિલોમીટરે વિજાપુર છે અને 4 કિલોમીટરે મહુડી છે. આ નાના ગામમાં હું જ્યારે અધ્યાપક તરીકે ગયો ત્યારે ત્યાં કોઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિ થતી નહોતી, ટેલેન્ટ પણ ત્યાં બંધ હતી. અને મેં પૂછ્યું કે આપણે ત્યાં નાટક ટેલેન્ટ યુથ ફેસ્ટિવલમાં આપણે જઈએ છીએ, એટલે એક બે સાહેબોએ કીધું કંઈ બહુ જ નાટકો થતા હતા, મોટી મોડી રાત્રે આખું ગામ ભેગું થાય ને કલ્ચરલ એક્ટિવિટીઝ થતી હતી. પણ એકવાર એક નાટકનો શો હતો અને હીરો હિરોઈન નાટક શરૂ થાય એ પહેલાં જ ભાગી ગયા, ત્યારથી અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ થઈ ગયા. એટલે મને ખબર પડી ગઈ કે અહીંયા હિરોઈનવાળું નાટક થાય એવી કોઈ શક્યતા જ નથી. યુથ ફેસ્ટિવલમાં વ્યક્તિગત આઈટમોમાં ટીમ લઈ જઈ શકાય, અને ઈડર કોલેજમાં નાટકો થાય. ઈડરમાં TYBSC કરેલા થોડાક છોકરાઓ પીલવાઈમાં આવ્યા MSCમાં,
અને એમણે એક નાટક વિનોદ જાનીનું વિનોદની લીલા કરીને કંઈક હતું એ તૈયાર કરેલું, અને એ અમારા પ્રિન્સિપાલને મળવા આવ્યા કે અમારે સ્પર્ધામાં જવું છે, અમે નાટક તૈયાર કરી દીધું છે, ખાલી અમારી સાથે કોઈ ટીમ મેનેજરને મોકલો. એટલે અમારા પ્રિન્સિપાલે મને બોલાવ્યો કે તમને આમાં રસ છે, તમે આ નાટક લઈને જાઓ. એટલે મેં કીધું લઈને તો જોઉં, પણ એકવાર જોઉં તો ખરો કે શું ભજવે છે. એટલે મેં એમનું જોયું, કાચું પાકું જે થતું હતું, નાનકડા જે સુધાર થતા હતા એ કર્યા, અને એમણે નાટક ભજવ્યું. પણ એ વખતથી મને થયું કે વિદ્યાર્થીઓને નાટક કરવું છે. એટલે બીજા વર્ષથી લખેલી સ્ક્રિપ્ટો જૂની, જે બંધ દરવાજા, જ્યોતિર્વૈદના નાટકો જે મેં ભજવ્યા હતા, જે મને ખબર હતી કે આવી રીતે ભજવાય, કારણ કે મને પોતાને નાટકનો કંઈ સ્ટેજનો બહુ અનુભવ નહોતો, ક્રાફ્ટ નહોતો. એટલે મારા મોટા ભાઈઓએ મને જેમાં અભિનય કરાવ્યો હતો અને એ જે રીતે ડિરેક્શન કરેલું એ પ્રકારના નાટકો મેં કર્યા. પણ 97 સુધીમાં તો મને એમ થયું કે આ નાટકોથી આ છોકરાઓ પરિચિત નથી, એની ભાષા નથી બોલી શકતા, આ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ છે, એમને આવ્યા પછી એમની ચાલ સુધારીએ, એમના શબ્દો સુધારીએ, એમના ટાઈમિંગ્સ હોય, એ લોકો પાત્રોને સમજે નહીં, સ્ટોરીને સમજે નહીં. મેં પેન્સિલની કબરને મીણબત્તી પણ ભજવેલું, અને હવે થાય છે કે કેમ ભજવેલું, પણ એ બધા પ્રશ્નો નથી કરતો, એમાંથી હું બહુ બધું શીખ્યો. એટલે 98માં હું નાટક શોધી રહ્યો હતો, પ્રામાણિકપણે કહું તો, કે હું એક સારું નાટક છોકરાઓ પાસે કરાવડાવું. અને મારા એક મિત્રે એ વખતે હું નાના કટાક્ષ લેખો લખતો હતો, લખવાની થોડી થોડી પ્રેક્ટિસ હતી જ, એટલે હાસ્ય લેખો નાના લખતો હતો. એટલે મારા એક મિત્રે કીધું કે કાર્તિક એક કામ કર, તારા વિદ્યાર્થીઓ જે ભજવી શકે એવું તું જ નાટક લખ અને એમની પાસે ભજવડાય, અને હું નાટક લખી શકું એવું એ નિલેશ ભટ્ટ નામના મારા મિત્રને દેખાયું. એનો આ ક્ષણે જાહેરમાં હું આભાર માનું છું. અને મને થયું અત્યારે 16મીએ જે ચૂંટણીના પરિણામો આવવાના છે, અને લોકો એવું માને છે કે જે પરિણામ છે જે, પણ એ વખતે એવું હતું કે ભાઈ ગઠબંધન સરકારો જ આવે, અને એ ગઠબંધન સરકારોનો જે જમાનો ભ્રષ્ટાચાર અત્યારે હતો, એ વખત અન્ના હજારેના આંદોલન વખતે મને આ વિચાર પ્રક્રિયા આખી યાદ આવેલી. કારણ કે મેં પહેલું નાટક લખ્યું ચીટર, કારણ કે મને ચારે બાજુ ભ્રષ્ટાચાર, રાજકીય તડજોડ દેખાતી હતી, અને મેં એવા બે પાત્રો શોધી નાખ્યા કે બે પાત્રો નોકરીની શોધમાં નીકળે છે, કોઈ પણ જગ્યાએ એમને નોકરી નથી મળતી, એટલે ગાંધીનગર વિધાનસભાની બહાર જ એ ચાની કીટલી શરૂ કરે છે, અને પછી ત્યાં જે બધા અધિકારીઓ ચા પીવા આવે એની સાથે સાંઠગાંઠ કરે છે. એટલે કોઈ પણ માણસનું કામ તમારે સચિવાલયમાં કરાવવાનું હોય તો આ ચાની લારીએ જવાનું, અને પછી એ ભ્રષ્ટાચારની આખી કામગીરી એ શરૂ કરે છે, બધાની સાથે એમને ઓળખાણ થાય છે, રિલીફ રોડ ઉપર દબાણ, ડાયલોગ પણ બધા સેટાયરવાળા, જેના હું થોડાક ઉદાહરણ આપીશ કે હાસ્યની સાથે એટલે કટાક્ષની સાથે નાટક આગળ વધે. અને બે કેરેક્ટર જે રોડ ઉપર દબાણ કરીને આગળ વધ્યા વિધાનસભાની બહાર ચાની કીટલી કરી, અને પછી પ્રજાને એવું થયું કે આ મૂળ રાજકારણીઓ કંઈ કામ કરતા નથી, આ બે જણા જ આપણું બધું કામ કરે છે, એટલે હવેની ચૂંટણીમાં આ બેને ઊભા રાખો. અને એ બંને જણા બે જુદા જુદા પક્ષમાંથી ચૂંટાય છે, અને ટેકો આપતી વખતે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે આ બે જણા જેને ટેકો આપે એની સરકાર રચાય, એટલે આ બંને જણા ઉપમુખ્યમંત્રીનું પદ શોભાવે છે અને ગૃહમંત્રીનું પદ શોભાવે છે એવી શરત સાથે સત્તામાં આવે છે. સત્તામાં આવ્યા પછી એમનો ભ્રષ્ટાચાર ઓર વધે છે, અને આપણે જે જાણીએ છીએ ગીતા, એનો મારા મનમાં વર્ષોથી, મેં એક નાનો સટાયર લેખ લખ્યો હતો, એ ક્લાઇમેક્સ, એની હું વાત કરું, કદાચ આપને ગમશે કે આ મારી એ ભ્રષ્ટાચારને મેં જોયેલો. એટલે મને એમ થયું કે આ બંને જણા ક્લાઇમેક્સના દ્રશ્યમાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી બને, અને એમનો એક મિત્ર કહે છે કે ભાઈ તમે અહીં સુધી પહોંચી ગયા, મારા એક છોકરાને નોકરી ના અપાવો, કામ ના અપાવો, બેકાર છે, તો કે એક કામ કરો તમે એને મોકલી આપો. હવે આ લોકોનું એક માણસ કામ કરતો હોય છે હપ્તા ઉઘરાવવાનું, પાછલા બાણે બધેથી હપ્તા ઉઘરાઈ લાવે, અને એ માણસ થોડા દિવસ માટે બહાર જાય છે કે આ કામ સાહેબ કોકની પાસે કરાવજો. ઇન બિટવીન પેલો છોકરો આવે છે કે મને કામ આપો, મારા પપ્પાએ તમારી પાસે મને મોકલ્યો છે. એટલે આ લોકો કહે છે કે કામ કર, આ લિસ્ટ છે, તારે આ કામ કરવાનું, બધા પાસેથી નિયમિત રીતે હપ્તા ઉઘરાઈ લાવવાના. એટલે પેલો બેસે છે, લિસ્ટ વાંચે છે, અને થોડી વારમાં ઊભો થઈ જાય છે કે આ કામ મારાથી નહીં થાય. એટલે સૂચક રીતે એનું નામ પાર્થ રાખેલું. એટલે કહે છે કે કેમ ભાઈ, આમાં કંઈ છે નહીં, આ તો નક્કી જ છે, તારે તો ખાલી ઉઘરાવવાનું જ છે. તો કે ના, આ શાકવાળો જે મને દર અઠવાડિયા સુધી ઉધાર શાક આપે છે એની પાસે જઈને મારે હપ્તો માંગવાનો, આ તો મારા ગુરુજીના ટ્યુશન ક્લાસ,
આમને મારે જઈને કહેવાનું કે સાહેબ આપો હપ્તો, નહીં તો બે દાડામાં રૂમ ખાલી કરો, મારાથી આ નહીં થાય. ત્યારે પેલો કહે છે કે પાર્થ, કાલે તું નહોતો ત્યારે પણ હપ્તો તો હતો જ, આવતીકાલે તું નહીં હોય ત્યારે પણ હપ્તો તો હશે જ, આ હપ્તો તું ઉઘરાવે છે એવી ભ્રમણામાં તું જા જ નહીં, તું તો નિમિત્ત છે. એટલે વિધાનસભામાં સીએમ રૂપે, લોકસભામાં પીએમ રૂપે, સચિવાલયમાં સચિવ રૂપે, કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે, જગતના કોઈપણ ખુલ્લા મોઢામાં હપ્તારૂપી જે આહુતિ હોમાય છે અંતે અમને જ મળે છે. તું તારા અજ્ઞાનનો નાશ કર અને મારા સાર્વત્રિક સ્વરૂપનો સ્વીકાર કર. એટલે એને વિશ્વરૂપ દર્શન થાય ત્યાં, કે આ પોલીસવાળો, આ ટ્રસ્ટી, આ ક્લાર્ક, આ બધાને તો આપણે આપીએ છીએ પણ મળે તો અંતે આ લોકોને જ છે. અને એને શરણે જાય છે. આ ચીટર નામનું નાટક એટલું બધું લોકપ્રિય થયું અને એમાં એક સંવાદ હતો, જોડિયા સરકાર હતી અને આપણે અત્યારે જાણીએ છીએ એમ 5 અને 10 વચ્ચે આપણે ગુજરાતીઓ બહુ ઇનોવેટિવ છીએ, એટલે નોટો પ્લાસ્ટિકની કોથળીમાં મૂકીએ છીએ. એટલે પેલો કે આ પ્લાસ્ટિકની કોથળીમાં મૂકેલી નોટ તું અમને કેમ આપે? તો કે સાહેબ, ફાટેલી નોટો આ દેશમાં આ રીતે જ ચાલે છે કારણ કે નેતાઓ બુલેટ પ્રૂફ જાકેટમાં માલે છે. અને પછી કહે છે કે આ 4 કકડા ચોંટાડેલી નોટ તું મને આપ? તો કે 70 કકડા ચોંટાડેલી સરકાર ચાલે છે, તો આ 4 કકડા ચોંટેલી નોટ નહીં ચાલે. એટલે એ રોજિંદા જીવનમાં, આમ મારો કહેવાનો આ સંવાદ કહેવા પાછળનો મતલબ એટલો છે કે એક પણ સંવાદ સાહિત્યિક નહીં, એક પણ સંવાદ કોઈક બહુ મોટી ગરેડમાંથી આવ્યો નહીં. બસમાં અપડાઉન કરું, લોકો જે કટાક્ષ કરે, જે બોલે, એટલે એમ કે ગાંધી રોડ ઉપર પેલો દબાણ કરે છે પહેલો, તો કે ગાંધી રોડ ઉપર એટલા બધા દબાણ થઈ ગયા છે કે હવે ચાલવું અઘરું પડે એમ. તો એ જે ઝીણી ઝીણી વાત, તોફાન, એ લોકો રેશન કાર્ડ કઢાવવા જાય છે અને લાંચ આપીને રેશન કાર્ડ કઢાવે છે અને પછી પેલો રેશન કાર્ડ કઢાવીને બહાર આવે ત્યારે જોઈએ છે કે લે ત્યાં આમાં ભાભીનું છોકરાનું નામ લખાઈ દીધું, આપણે તો હજુ પૈણ્યા નથી. તો કે 500માં 2 ના હતા ને 1000માં 4 ના હતા એટલે લખાઈ દીધા. ઇન બિટવીન તોફાન થાય છે અને એમનું દબાણ પડી જાય છે અને સરકાર સહાય આપવા માટે નીકળે છે. એટલે બે જણા મોટે મોટેથી રડે છે, એવો મારી ભાભી રે, એવો મારી ભાભી રે. એટલે પેલો કે તું કોને યાદ કરીને રડત? તો કે હું મારી ભાભીને યાદ કરીને રડું. પેલો બીજાને પૂછે છે તું કોને યાદ કરીને રડત? તો કે હું મારી ભાભીને યાદ કરીને રડું. તો કે બે એકબીજાની ભાભીને યાદ કરીને રડો, પહેણેલો તો એક જ છે. તો કે હું આની ભાભીને યાદ કરીને રડું છું. અને ચાર મુદ્દો આ હતો કે ચારે બાજુ ભ્રષ્ટાચાર જે છે, ચારે એને માટે લોકો જે બોલે એ ડાયલોગ્સ આપણે નાટકમાં લીધા, કારણ કે અમારા છોકરાઓ બોલે. અને મોટો ફાયદો એ હતો કે આમાંનું એક પણ પાત્ર જાહેર નહીં, આમાંનું એક પણ પાત્ર લોકોના મનમાં ફિટ નહીં. કોઈ પણ પાત્ર આવું જ હોય, આ ડાયલોગ આ રીતે જ બોલાય એવું પ્રેક્ષક નક્કી જ ના કરી શકે. આપણે એવા જ નાટકો લખવા, કારણ કે જો હું માલવપતિ મુંજ કરું તો સુજ્ઞ પ્રેક્ષકને ખબર હોય. આમ તો માલવપતિ મુંજ સુજ્ઞ પ્રેક્ષકે જોયેલો નહીં, પણ એ લોકોએ કલ્પના એવી કરી નાખી છે. દાખલા તરીકે એક સરસ ઉદાહરણ કાયમ હું આપું છું કે મૂળ અકબર કેવો હતો એ કોઈને ખબર નથી, પણ મોગલે આઝમ પછી મૂળ અકબર પોતે આવે ને તો એ લોકો કહે કે ભાઈ પૃથ્વીરાજ કપૂર જે હતો ને એ મૂળ અકબર હતો. કારણ કે પૃથ્વીરાજ કપૂરે જ મગજમાં આપણને બેસાડ્યું કે અકબર આવો જ હોય. એટલે આપણા જે જાણીતા નાટકો એના જાણીતા પાત્રો, બે પ્રકારના નાટકો, એક તો નાટક પોતે બહુ પ્રખ્યાત હોય, એના કલાકારો બહુ પ્રખ્યાત હોય, એ લોકોએ નાટક એટલું સરસ રીતે ભજવ્યું હોય કે અમારા કલાકારો એ ભજવે ત્યારે પેલો પેલાની જોડે જ રિલેટ કર્યા કરે, એટલે સતત ભૂલ કાઢ્યા કરે. અને જો ઐતિહાસિક નાટક કરીએ કે રામ હોય કે રામ બધા, તો એ પાત્રો લોકોના મગજમાં એટલા ક્લિયર હોય કે અમારો પેલો મહેસાણાનો એટલે રોમ રો આ એ તો શક્ય જ નહીં. એટલે ભાષાના જે પ્રશ્નો શાકુંતલ કરી શકાય, બધું જ ખબર, બધી જ ખબર વાંચેલું, પણ આમાંનું એક પણ પેલા છોકરાઓને બોલાવીને સ્ક્રિપ્ટ વંચાવું ત્યારે આવે નહીં. એટલે એ કેરેક્ટર આપણે એમ કહી શકીએ કે ભાઈ આ જ કેરેક્ટર છે, આ અમારો આ ડૉક્ટર છે પણ મહેસાણાનો છે, અને એ મેલેરિયા દૂર કરે એની જોડે જ તમારે લેવા દેવા હોય, એની ભાષા જોડે નહીં. એટલે એ ડૉક્ટરનું કેરેક્ટર હોય, એ કામ ડૉક્ટરનું કરતો હોય, બાકી એ કઈ ભાષા બોલે છે જોશો નહીં. પણ એ ચીટરમાં જે મને લોકોએ તાળીઓ આપી આ બધા સેટાયરમાં, એના કારણે મારો થોડોક ઉત્સાહ વધ્યો.
પછી મેં બીજું નાટક લખ્યું આજની ઘડી રળિયામણી. 98 થી અત્યાર સુધીમાં 40 નાટકો લખાયા, 40-એ 40 સાંપ્રત ઘટના ઉપર લખ્યા. ત્રીજું નાટક મેં લખ્યું ઉદારીકરણ, કારણ કે હું મૂળ ઇકોનોમિક્સનો માણસ. એ વખતે ઉદારીકરણ ચાલુ થયેલું 99-91માં, એના 10 વર્ષ પૂરા થયા હતા. એટલે મેં 2001માં એનું સેટાયર લખ્યું ઉદારીકરણ. અને એનું પહેલું જ દ્રશ્ય મેં લખ્યું કે મારા મનમાં આવ્યું કે એ વખતે મારા મનમાં દર્દ હતું, દુઃખ હતું કે હું આંકડાઓ વાંચું એમાં મેં જોયું કે મોબાઈલ આમ 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 વધી રહ્યા છે. તો મેં જોયું કે પેપ્સીકોલા ગામડા સુધી પહોંચી ગઈ, મોબાઈલ ગામડા સુધી પહોંચી ગયો, પણ પ્રાથમિક શિક્ષણ ના પહોંચ્યું. એટલે હું એક જગ્યાએ બોલવા ગયો, ત્યાં તો મેં સેટાયર કર્યો જ કે જો આપણે આપણું પ્રાથમિક શિક્ષણ નોકિયાવાળાને આપી દઈએ તો છેવાડાના માણસ સુધી પહોંચે, કારણ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચવું એની એ લોકોને વધારે ખબર પડે છે. એટલે હવે આ ભાષણમાં આવું કહી શકાય, પણ નાટકમાં તો આ થઈ ના શકે ને, પ્રવચન કરવાનું જ નહીં, આ તો આજે મને ઊભો કર્યો, બાકી બોલવું જ નહીં. મને ખબર પડી ગઈ છે કે જે લોકો નાટક કરે છે એ લોકો આ દેશમાં બહુ સફળ થાય છે. એટલે સંવાદની રીતે જ બધું કહેવું, પણ સંવાદથી પણ આગળ છે નાટક. એવું 2-3 વર્ષના અનુભવમાં મને થયું, મને એક જણે કીધું કે દોસ્ત સંવાદ છે ને એ નાટક નથી, બે સંવાદની વચ્ચે જે થાય છે ને એ નાટક છે. એટલે મેં કીધું કે હા, આ તો મારા નાટકમાં ખૂટે છે, શબ્દો જ છે. એટલે આપણે પહેલું દ્રશ્ય લખ્યું કે મારે કહેવું છે કે ગામડા સુધી મોબાઈલ પહોંચ્યો છે, પાણી પહોંચ્યું નથી. આ કેટલું ચાલ્યું પછી મને એકદમ લાઇટ થઈ, એટલે મેં વિચાર્યું તો મારા પહેલા જ દ્રશ્યમાં બે છોકરીઓ, એક જીન્સ પેન્ટ જર્સીવાળી, બીજી ચણિયા ચોળીવાળી, અને પાણીના ઘડા લઈને સ્ટેજ ઉપર આવે, અને પછી એક જણો ખાડામાંથી પાણી કાઢતો હોય, અને પેલી પૂછે પાણી આવે છે? એટલે પેલો કે ના, ખાડામાં પતી ગયું, હવે તો પત પૂરું થઈ ગયું. એટલે પેલી ઊંઢોણીમાંથી મોબાઈલ કાઢીને મમ્મીને ફોન કરે કે મમ્મી, રામજીભાઈના ખાડામાં પાણી પતી ગયું છે, સુરેશભાઈના કુએ જવું પડશે. અને તાળીઓ પડતી સાહેબ, અને તરત પાછળ 2 જણા ખોદતા ખોદતા નીકળે. એટલે પેલી પૂછે કે અલ્યા ભાઈ, આ શેની પાઇપલાઇન જાય છે, પાણીની? તો કે ના, પેપ્સીકોલાની. ત્રીજી જ મિનિટે એક છોકરો દોડતો હોર્ન મારતો નીકળ્યો અને કે અલી, લાઈ બંબુ આવ્યો, દોડ, ક્યાંક આગ લાગી. એટલે પેલો પૂછે કે બેનો, આગ ઓલવવા જાઓ છો? પેલી કે ના, પાણી ભરવા. એટલે એક મગજમાં ખ્યાલ હતો કે જે રીતે ઉદારીકરણ થઈ રહ્યું છે એ લોકો સુધી એની સામાજિક સાયકોલોજીકલ અસરો પહોંચવી જોઈએ, એટલે એ કર્યું. અમારા અર્થશાસ્ત્ર અધ્યાપકોએ એમને માટે એક રિફ્રેશર કોર્સ કરે, એટલે હું વિદ્યાપીઠમાં એક રિફ્રેશર કોર્સ કરવા ગયો. વિકાસની વાતો થતી હતી, એમાં અમારા એક સાહેબે બહુ સરસ વાત કરી કે આ જે નવું આર્થિક મોડેલ છે એ આપણને રૂટલેસ કરી નાખે છે, ઘણી વખત આપણને કલ્ચરલેસ કરી નાખે છે, આપણને થોટલેસ કરી નાખે છે. આટલી બધી લેંગ્વેજીસ, આટલી બધી ભાષાઓ એ નાશ પામે છે, પણ ક્યારેક તો ઇકોનોમિક્સ અને સોશિયો ઇકોનોમિક્સ પ્રોબ્લેમ એવા હોય છે કે નજરે દેખાય છે એના કરતાં જુદા હોય છે, જે દ્રશ્ય તમે નજરે જુઓ છો એના કરતાં જુદું હોય છે. અને એમ કરીને એમણે એક સરસ વાત કરી, એ વાતમાંથી મારા મનમાં એક નાનકડો મુદ્દો આવ્યો, અને હું આપની સમક્ષ કહીને મારી વાત અહીં પૂરી કરીશ, કારણ કે 40 નાટકો વિશે તો હું નહીં કહું, પણ આ નાટકે મને બહુ પ્રસિદ્ધિ અપાવી છે, મને પોતાને ખબર નથી, પણ એ નાટક લોકોને બહુ જ ગમ્યું છે, અને એ નાટકનું નામ છે કૂવો. એક નાની એવી વાત ઇકોનોમિક્સની મારા મનમાં આવી કે ગ્રામીણ સંસ્કૃતિમાં લોકો પાણી, મેં પાણીની વાત કરી ઉદારીકરણમાં, પછી તરત આ વસ્તુ મારા મગજમાં આવી કે ગામડાઓમાં આજે પણ લોકો પાણી માટે કૂએ પાણી ભરવા જાય, આવું એક દ્રશ્ય હતું સૌરાષ્ટ્રના ઘણા બધા ગામોમાં હતું. ગુજરાત સમાચારે એક મોટો હળવદનો ફોટો છાપ્યો, અને એ કૂવા ઉપર બધી 15-17-20 જેટલી સ્ત્રીઓ પાણી ભરી રહી છે, આવો મોટો ફોટો છપાયો. અને આ એ જ સમયમાં મારું આ ચાલે અને પેલામનું વક્તવ્ય, આ બધું ભેગું થઈને મારા મનમાં એક પહેલી ગૂંચ આવી કે આપણે જેને વિકાસ કહી રહ્યા છીએ, આપણે જેને આઝાદી કહી રહ્યા છીએ, એ આ છે કે આપણી બહેનોને આજે પણ પાણી ભરવા માટે કૂવે જવું પડે, અંદરથી પાણી ખેંચવું પડે, છોકરા ઉચકીને જવું પડે, તડકામાં જવું પડે, શિયાળામાં જવું પડે, ચોમાસામાં જવું પડે, આને આપણે વિકાસ કહીએ છીએ કે આપણે પીવાનું પાણી ઘર સુધી નથી પહોંચાડી શકતા? એટલે હું હલ્યો ઇકોનોમિક્સના અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે, નાટ્ય લેખક તો પછી જાગ્યો,
કે આ વાત લોકો સુધી મૂકવી જોઈએ નાટકના સ્વરૂપમાં. અને પછી એમાંથી મને ધ્યાન ગયું કે સ્કૂલમાં આપણને ચિત્રના શિક્ષક કાયમ એક ચિત્ર દોરાવે પનિયારી, તો એમાં આપણને સૌંદર્ય જ દેખાયું, પીડા તો કોઈ દિવસ દેખાઈ જ નહીં. એક પણ દિવસ આપણને પુરુષ માથે, આ જેન્ડર બાયસની વાત નથી કરતો, પણ પુરુષ માથે ઘડો લઈને જતો એવું ચિત્ર કોઈએ દોરાયું જ નહીં. અને પરિણામે આ પીડાની આપણને ખબર જ ના પડી કે આ પાણી ઉચકવું એ પીડા છે, આ સૌંદર્યનું ચિત્ર ડ્રોઈંગ રૂમમાં લગાડવાની જરૂર જ નથી. અને હું અંદરથી બહુ જ અકળાયો. અને પછી એકાદ ખૂબ ઘટના જોઈ, વાર્તા વાંચી, કાવ્યો વાંચ્યા. અમારા એક લોક સાહિત્યના સંશોધનકાર છે, એમણે કુવા કાંઠાના ગીતોને એવું બધું મને આપ્યું. અને બીજો વિચાર સ્ફુર્યો કે આ કુએ તો બહેનો ભેગી થાય છે, આ કુએ તો બહેનો ગાય છે, આ કૂવો તો એમનું મળવાનું સ્થાન જ છે. એટલે એક આખું સોશિયલ સાયન્સ મારી સામે આવ્યું. એટલે કૂવામાં એક બીજો મુદ્દો આવ્યો કે કુએ પાણી ભરવા જનારી સ્ત્રીઓ માત્ર ત્યાં પાણી ભરવા નથી જતી, એ તો એના પ્રેમીને મળવા જાય છે, એ તો બાજુના ગામમાંથી આવેલી એને માને મળવા જાય છે, એ તો એની બહેનપણીને મળવા જાય છે, એ તો વડવૈયે હિંચકા ખાવા જાય છે. એટલે કૂવો એ એનું મળવાનું સ્થાન જ છે. અને આ વિકાસની પ્રક્રિયામાં જો નળ ઘરે લાવી દઈએ તો કૂવે પાણી ભરવા જવાના બાને જે સ્ત્રીઓ બહાર નીકળે છે એનું તો બહાર નીકળવાનું જ બંધ થઈ જાય, પછી એને બહાનું શોધવું પડે. એટલે નાટક બન્યું આ કે એક કૂવો છે જ્યાં બહેનો બધી ભેગી થાય છે. એટલે આ મને તો ખબર નહીં, પણ પછી વ્યાસ સાહેબે કીધું કે આને ટોટલ થિયેટર કહેવાય, કારણ કે એમાં મેં ગીતો લીધા, એમાં ગોરમાની પૂજા લીધી, એમાં લગ્નના ગીતો લીધા, એમાં લગ્નના પ્રસંગો લીધા, પ્રણય કથા લીધી, પ્રેમી આવે, બધું જ થાય. અને એ ગામમાંથી બહાર ગયેલી એક છોકરી પાછી આવે અને એ જુએ કે આ બહેનોને પાણી ભરવું પડે છે, એટલે મારી વેદના એમાં જાય. અને પછી ત્યાં વિકાસનું કામ થાય, નળ ઘર સુધી આવે, લોકો પેલીની વાહ વાહ કરે. અને પછી ગામની એક વહુ પેલી છોકરીને કહે કે બેન, આજે આખું ગામ તારી વાહ વાહ કરે છે, તેણે અમારી બહેનોનું દુઃખ ઓછું કરાવવા માટે આ કામ કર્યું. તને થયું કે આ બહેનોને બાર બાર ગાઉં ચાલવું પડે છે, માથે બેડા ઉંચકીને ચાલવું પડે છે, તાડ હોય તાપ હોય છોકરા ઉંચકીને ચાલવું પડે છે. તને દેખાયું કે આ અમારી પીડા છે, પણ તને એ ન દેખાયું કે આ કૂવો છે તો અમને ઘરની બહાર નીકળવા મળે છે. તમે શહેરની છોડીઓ પારકા પુરુષ સાથે ગામે ગામ ફરી શકો, પણ અમારે તો ઊભી વજારે હગા ભાઈ જોડે વાત કરવી હોય ને તો બે વાર વિચાર કરવો પડે છે. અહીંયા ઘરને બારીઓ તો છે, પણ એ બારીની બહાર જોવાના નિયમો છે. તે આ કૂવાનું પાણી ઘરમાં લાવીને અમારું કામ ઓછું નથી કર્યું, બદલી નાખ્યું છે. અને પેલી કહે છે કે બેન, આજે આ તારી વાત સાંભળીને ત્યારે મને થયું કે અમે શહેરના લોકો તમારા ગામડાના લોકોની ભાષા તો નથી સમજી શકતા, પણ પ્રશ્નો પણ નથી સમજી શકતા. કૂવો એ તમારો આધાર હતો, આજથી એ પણ છીનવી લીધો મેં, પણ મને થયું કે અહીં ન અટકાય, કારણ કે મારો ઇકોનોમિક્સનો આત્મા આની ના પાડતો હતો કે આ વાત ખોટી છે કાર્તિક. એટલે અંદરથી એક અવાજ આવ્યો જેણે ક્લાઇમેક્સ બદલ્યો, અને એ ક્લાઇમેક્સનો ડાયલોગ હું તમને સંભળાવું અને મારી વાત પૂરી કરું, પછી આપ મને પ્રશ્નો કરશો એ વિશે આગળ વાત કરીશું. એટલે એની સાથે એક પત્રકાર મિત્ર છે, પેલીને એ કહે છે કે ખોટી વાત, આ કૂવો તમારો આશરો નથી, આ તો તમારો પલાયનવાદ છે, તમારે સમાજની સામે લડવાનું છે, તમારે રૂઢિઓની સામે લડવાનું છે, અને તમે વિકાસની સામે લડી રહ્યા છો. ઘરની બહાર નીકળવું હોય તો બેડા ઉંચકવા પડે, આવું ક્યાં સુધી? બધા જ દુઃખ આવી પડે ત્યારે કૂવો પૂરવા દોડી જવું પડે, આખા ગામની છોડીઓ પૂરશોને તો આ કૂવો નહીં પૂરાય. આ પૂરવાનો રસ્તો એક જ છે જે આણે તમને બતાવ્યો છે. હવે જ તમારી ખરી લડત શરૂ થાય છે કે બહાર નીકળવું હોય, માને મળવું હોય, પ્રેમીની સાથે વાત કરવી હોય તો બેડાની જરૂર નથી. એટલે મને ઇકોનોમિક્સમાં ભણું છું, સાહિત્ય થોડું ઓછું વાંચું છું, પણ નાટકની સાહિત્ય સર્જનની જ્યારે વાત થાય ત્યારે એક વાત એવી આવે છે કે કળા ખાતર કળા. કળાનો મૂળ મુદ્દો આનંદ છે. 100 વર્ષ પછી કૂવો રહેવાનો નથી, કૂવો શું છે એ લોકોને ખબર પડવાની નથી, પણ પલાયનવાદ રહેવાનો છે. સમસ્યાઓ સામે નહીં લડી અને કોઈ એક બાબતની પાછળ સંતાઈ જવાની આપણી વૃત્તિ રહેવાની છે. પણ હું મારી વ્યક્તિગત વાત એટલી કરું છું કે મને આ સમજણ પડ્યા પછી પણ મેં એવું નક્કી કર્યું કે સમાજના જે પ્રશ્નો છે, અર્થશાસ્ત્રના જે પ્રશ્નો છે,
આર્થિક પરિસ્થિતિઓને કારણે ઊભી થતી સામાજિક વિષમતાઓ છે એને જો હું સમજતો હોઉં અને ઈશ્વર કુદરત અને થોડીક તાલીમ કે વડીલોને લીધે મળેલી નાટ્ય લખવાની એક પ્રેરણા હોય મારી પાસે તો મારે આ પ્રશ્નોને જ રંગમંચ ઉપર લઈ જવા જોઈએ. 100 વર્ષ પછી મારું નાટક કોઈ વાંચે ના વાંચે, યાદ રહે ના રહે, કળાના માપદંડોમાં એ ગણાય ના ગણાય એ મારી ફરજ નથી. યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન મને દર મહિને 1 લાખ રૂપિયાનો પગાર આપે, 12 લાખ રૂપિયાની વાર્ષિક મારી આવક હોય અને અર્થશાસ્ત્ર એ મારો વિષય હોય તો એ વિષયને નાટ્ય સ્વરૂપે વિદ્યાર્થીઓ સમક્ષ લઈ જવું જોઈએ, સમાજ સમક્ષ લઈ જવું જોઈએ, જુદા જુદા પ્રશ્નોને સમાજ સમક્ષ લઈ જવા જોઈએ. કારણ કે નાટક એક જ સશક્ત કોમ્યુનિકેશન છે અને એનું એકમાત્ર ઉદાહરણ આપીને હું પૂરું કરું છું. સિરિયલો ઉપર સિરિયલ કઈ ચાલશે એની સરકાર સ્ક્રિપ્ટ મગાવતી નથી, એનું સેન્સરશિપ થતી નથી. કોઈ જગ્યાએ કોણ પ્રવચન શું કરશે એની સ્ક્રિપ્ટ અગાઉથી મગાવવામાં આવતી નથી. આખા ભારતમાં સ્ક્રિપ્ટ મગાવીને મંજૂરી આપીને જો કશું થતું હોય તો એ માત્ર નાટક છે. કારણ કે સરકાર માને છે કે લોકોના દિલ સુધી જો કોઈ પહોંચી જશે તો એ માત્ર નાટક પહોંચશે અને એટલે એને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરે છે. સરકારને 3 જણા ગમે નહીં, શિક્ષક, એમાંય ઇકોનોમિક્સનો શિક્ષક અને એમાંય નાટક કરાવતો શિક્ષક, કારણ કે એ પોલ ખોલી નાખે. થેન્ક યુ. અને કાર્તિકેયભાઈ એ ત્રણેય છે, ઇકોનોમિક્સ ને નાટ્યકાર બંને. ભાઈ અભિષેક, અગાઉથી માફી માંગું છું કે કાર્તિકેયભાઈ જેવું નહીં બોલી શકું. મને એકચ્યુઅલી એમને સાંભળવાની બહુ મજા આવે છે. કાર્તિકેયભાઈ વિશે એક વાત કરીશ ને પછી મારી વાત શરૂ કરીશ. કાર્તિકેયભાઈ પાસે એટલે અમે લોકો એકવાર વાત કરતા હતા ચાની કેટલી પર, અને એમણે મને એક વાત કહી, આજે પણ હું એના શોકમાં છું કે એમની પાસે નાટકના 700 કન્સેપ્ટ છે અને એમાંથી 10-15 તો એ બોલતા બોલતા કહી પણ દે, એક ચા પૂરી થાય ત્યાં સુધી 10-15 કન્સેપ્ટ કહી દે. અને મજા એ વાતની છે કે બધા જ કન્સેપ્ટમાં સમાજના સંદર્ભોની વાત હોય, સમાજના પ્રશ્નોની વાત હોય. એટલે મારા બહુ જ ગમતા સર્જક છે, એટલે મને બહુ આનંદ છે કે એમની સાથે હું અહીંયા બેઠો છું. મારા વિશે વાત કરું તો મને કોઈ એવું પૂછે કે નાટક લખવાનું ક્યારે કેમ શરૂ કર્યું, તો હું કહું કે ના છૂટકે, એની વાત પછી કરું. શરૂઆત એવી છે કે 2000 સાલમાં હું સાવ 19-1 વર્ષનો હતો અને ત્યારે ધારો કે તમે મંજી છો નામનું એક નાટક સૌમ્ય જોશીએ લખેલું અને ડિરેક્ટ કરેલું INT માટે HK આર્ટ્સ કોલેજમાંથી. એ નાટકનો બહુ જ ઊંડો પ્રભાવ પડ્યો મારા પર અને એ રાત્રે હું સૂઈ ના શક્યો. એટલે આ કહેવાની વાત નથી, સાચે હું નહોતો સૂઈ શક્યો. નાનપણથી નાટક કરવાની જે પેલી મારી અંદરથી જે ચળ હતી એ થોડા 2-4 નાના નાટકો કરીને પૂરી તો થયેલી, પણ કોલેજ લેવલ પર થોડા સિરિયસ નાટકો કરવા હતા. પણ એ ધારો કે તમે મંજી છોની અસર એટલી બધી થઈ મારા પર કે એ રાત્રે હું સૂઈ ના શક્યો અને લગભગ સવારે 4-5 વાગે મેં કશુંક લખવાનું શરૂ કર્યું. અને એ જે લખાયું એ એક સ્કીટ હતું અને 10 મિનિટનું સ્કીટ હતું. સમાજના બહુ બધા પ્રશ્નો એક સાથે એક સ્કીટમાં આવે એવો પ્રયત્ન કર્યો મેં અને બહુ જ ઉત્સાહી, એટલે હું સૌમ્ય જોશી જોડે પહોંચી ગયો બીજા દિવસે અને એમને વંચાવ્યો. મને યાદ નથી, એટલે સૌમ્યભાઈએ જોયું 5-1 મિનિટ, હવે એવું લાગે છે કદાચ નહીં વાંચ્યું એમણે, અને પછી જોઈને એમણે એવું કીધું કે બહુ સરસ લખ્યું છે. અને એ સ્કીટ મેં પહેલું કરાવ્યું એઝ અ ડિરેક્ટર ને રાઇટર, એ મારી લેખક તરીકેની શરૂઆત. એ પછી મંજીના જ પ્રભાવમાં એક નાટક લખ્યું અને INTમાં ડિરેક્ટ કરાવવા માટેનો પ્રયત્ન કર્યો પણ એ નાટક ના થઈ શક્યું. એ પછી બીજું એક નાટક લખ્યું ને ત્રીજું નાટક લખ્યું. આ ત્રણેય નાટકો મેં લખ્યા છે એવું મારી પત્ની તેજલ સિવાય કોઈ નથી જાણતું, કારણ કે એ નાટકો હું ક્યારેય બહાર નથી લાવી શક્યો. મને એવી ખબર છે કે નબળા નાટકો છે. એ નાટકો સાથે આગળ રીરાઇટિંગ કરવું કે નહીં અને નાટકો સાથે હું શું કરી શકું છું એ બધું સમજવું એ પહેલાં હું નાટક કરતો થયો સૌમ્ય જોશી જોડે અને બીજા બધા નાટકો જોતો થયો. અને મજા એ આવી કે 2003માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માટે મેં પ્રયત્ન કર્યો અને એની પ્રિલિમિનરી એક્ઝામિનેશન આપવા માટે મારે કંઈક વાંચવાનું હતું. અને એ વખતે મેં લગભગ આપણે ત્યાં જેટલા અસ્તિત્વમાં છે હિન્દી નાટકો, મોહન રાકેશ, વિજય તેંડુલકરના ટ્રાન્સલેટ થયેલા નાટકો, મહેશ એલકુંચવારના નાટકો, બાદલ સરકારના નાટકો, એ બધા જ વાંચી દીધા. એ વાંચ્યા પછી ખબર પડી કે સાચે આ નાટ્ય લેખન હું નહીં કરી શકું.
એટલે નાટ્ય લેખન વાળો આખો જ જે મારો વિચાર હતો એને મેં સાઈડમાં મૂકી દીધો. પેલા ત્રણ નાટકો હજી પણ પડ્યા છે ક્યાંક, એ મને ખબર પડી ગઈ કે નાટ્ય લેખન એ આપણા બસની વાત નથી. કારણ કે જે ઊંડાઈથી નાટકો લખવામાં આવ્યા છે આપણે ત્યાં, એટલે તમે આધે અધૂરે જુઓ મોહન રાકેશનું કે બાદલ સરકારના નાટકો તમે, એવમ ઇન્દ્રજીત જુઓ તમે, પગલા ઘોડા જુઓ, એ બધા નાટકો વાંચીને મને એવું થયું કે સાચે નાટ્ય લેખન એ બહુ જ જુદા પ્રકારની કળા છે અને બહુ જ ઊંડાણમાં જીવનને, વ્યક્તિઓને અને માનસિકતાને બહુ જ ઊંડાણથી સમજ્યા પછી લખવાની પ્રક્રિયા છે જે હું નહીં કરી શકું એટલે મેં છોડી દીધું. પણ પેલો ના છૂટકાવાળી વાત આવી હમણાં જ 2 વર્ષ પહેલાં કે હું ઓલ ઇન્ડિયા રેડિયોમાં અનાઉન્સર તરીકે સિલેક્ટ થયો વડોદરા, અને 5-1 વર્ષ પછી અમદાવાદમાં પાછો આવ્યો. અને INTની જે ઇન્ટર કોલેજિયેટ સ્પર્ધા થાય છે એમાં નાટક ડિરેક્ટ કરવા માટે મને કબીરભાઈએ કહ્યું કે તું SMP કોલેજમાંથી નાટક કરાવ. એટલે હું SMP કોલેજમાં પહોંચી ગયો, કારણ કે મારે નાટક સાથે હંમેશા જીવતા રહેવું એવું મેં મારી જાતને મેં કમિટમેન્ટ આપેલું છે. તો હું નાટક કરાવવા પહોંચી ગયો. પણ હું કબીરભાઈ અને SMPના બંને પ્રોફેસર્સ ગીતાંજલિ મેમ અને સ્નેહા મેમ બધા જ કન્ફ્યુઝ એ વાતે હતા કે કયું નાટક કરીશું ખાસ. તો બહુ બધી સ્ક્રિપ્ટ જોઈ, લગભગ બધાને મેં ફોન કરી દીધા જેટલા લોકો ઓળખતા હતા એ બધાને. મેં નિસુબાવાને પણ ફોન કરેલો કે કોઈ સરસ નાટક આપો. નાટકો વાંચતો ગયો, બહુ બધા નાટકો યાદ પણ હતા, પણ મને નહોતું સમજાતું કે મારે જે કરવું છે એ નાટક મને મળશે કે નહીં. અને જે નાટક ફાઇનલ કરેલું એ સતીશભાઈનું કાપણી નાટક હતું, પણ મારી સાથે જે ટીમ હતી એની સાથે નાટક નહીં થઈ શકે એવું નક્કી કરીને નાટક પણ ના કર્યું મેં. હવે વાત એવી આવી કે માત્ર 14 દિવસ બાકી હતા પરફોર્મન્સને, અને મારી પાસે નાટકની કોઈ સ્ક્રિપ્ટ જ નહોતી. ત્યારે ક્યાંક અંદર રહેલા મારા ડિરેક્ટરે મને એવું કહ્યું કે આવું કશુંક થઈ શકે તો તું જ લખ. અને એક રાત્રે બેસીને મેં નાટક લખવાની શરૂઆત કરી. એ નાટક આજે પણ હું એને નાટક નથી ગણતો, કારણ કે એ માત્ર ને માત્ર મારા વિચારો છે રેપ વિશેના. દિલ્હીનો જે રેપ કેસ જે બહુ જ જાણીતો થયો હમણાં નિર્ભયાવાળો, એ વખતે થયેલો, અને એના માટેના જે મારા વિચારો હતા માત્ર ને માત્ર એ વિચારો સતત મગજમાં ચાલ્યા કરતા હતા. અને એનો સંદર્ભ 10 વર્ષ પહેલાં બીજલ જોશી હત્યાકાંડ જે આપણે ત્યાં થયેલો એમાં છે કે એ વખતે જ્યારે બીજલ જોશીએ આત્મહત્યા કરી 4 દિવસ પછી, એના પર બળાત્કાર થયા પછી, ત્યારે મને પહેલો સવાલ એવો થયેલો કે આ છોકરી આત્મહત્યા કેમ કરી. એની સાથે જે થયું એ પછી જે પણ લોકોએ લખ્યું અથવા તો એના કેરેક્ટર વિશે કે જે પણ ઘટનાઓ થઈ, પણ મારો સવાલ એક જ હતો કે એક છોકરીએ આત્મહત્યા કેમ કરવી પડે. અને 10 વર્ષ પછી અગેન મારા મનમાં એ જ સવાલ આવ્યો કે આપણે લોકો મીણબત્તી લઈને ઊભા રહીએ છીએ, આપણે લોકો બહુ જ મોટી લડતનો ભાગ બનવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણે ક્યાં છીએ? આ રેપ કેમ થાય છે? રેપ થયા પછી આપઘાત કેમ થાય છે? અને રેપ થયા પછી એ છોકરીને આપણે શું આપીએ છીએ? આ બધા સવાલો સતત ચાલ્યા કરતા હતા. અને લગભગ 6-7 જણા બેઠા છે અત્યારે મેં જેમની સાથે એ નાટક કરેલું, તો અમે લોકો સતત એક વર્કશોપ જેવું કરેલું કે આપણે ભેગા થઈને પ્રશ્નો ચર્ચીએ અને જાણીએ કે એકચ્યુઅલી આપણે શું કરવું છે જો રેપ કેસને આપણે ડીલ કરવો છે. તો એ પ્રક્રિયા જે થઈ એમાં મારે નાટક લખવાનું થયું, અને છેવટે એવું થયું કે 14 દિવસ બાકી હતા અને મેં નાટક લખ્યું. અને નાટક પછી તું લડજે અનામિકાના નામે લોકો સામે આવ્યું INTમાં. INTમાં એ નાટકને બેસ્ટ પ્લે મળ્યું, બેસ્ટ એક્ટ્રેસ મળ્યું, બેસ્ટ ડિરેક્ટર મળ્યું. એ સફળતા નથી, પણ સફળતા એ છે કે પછી અમે લોકોએ એના 17 શો કર્યા અલગ અલગ જગ્યાઓએ. એટલે એક એકાંકી નાટકના 17 શો થાય મારા માટે તો બહુ મોટી ઘટના છે, કારણ કે મને એવી ખબર હતી કે INTના 2 શો અને વિનાવેલી વાત પૂરી થઈ ગઈ. પણ જ્યારે આ નાટક કર્યું ત્યારે મનમાં એક સતત સવાલ હતો કે સારું આ મારે લોકો સામે લઈ જવું છે, આ સવાલ લોકોને કરવો છે કે તમે ક્યાં છો? તમે બહુ બધી વાતો કરો છો, પણ તમે લોકો જ્યારે રેપ કેસ સાથે ડીલ કરવાનું આવે છે ત્યારે પાનના ગલ્લા પર ઊભા રહીને કે ઘરમાં ઊભા રહીને કે તમારી બહેનપણી સાથે કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ રેપની ચર્ચા થાય ત્યારે તમારા શું વ્યૂઝ હોય છે એ હું તમને બતાવું, ને પછી તમારી જાતને પૂછજો ઘેર જઈને સવાલ કે હા આપણે અહીંયા છીએ. એના માટે મેં એ નાટક લખેલું. એટલે મારી લેખક થવાની પ્રક્રિયા એ અનામિકાથી શરૂ થઈ, તું લડજે અનામિકા નાટકથી. એ પછી એટલે આજે પણ મને કબીરભાઈને અમને લોકોને એવા સવાલ પૂછવામાં આવે છે કે કેમ તમે લોકો આવા જ લોકોને રડાવતા અને સવાલો કરતા અને આવા હેવી નાટકો જ લખો છો? એનો જવાબ પણ મારી પાસે છે. એવું છે કે મારું જે સ્કૂલિંગ થયું છે થિયેટરમાં એ સૌમ્ય જોશી જોડે થયું છે, સ્વરૂપ ધ્રુવ જોડે થયું છે, હિરેન ગાંધી જોડે થયું છે, રાજુ બારોટ જોડે થયું છે. એટલે
આ બધા લોકો એવા માણસો છે જે લોકોએ હંમેશા કોઈક સમાજના ઇસ્યુ સાથે કામ કર્યું છે, અને 2002માં રાયટ્સ થયા એના 10 જ દિવસ પછી આખા અમદાવાદમાં જે સ્ટ્રીટ પ્લે થયા એમાં એનો હું ભાગ હતો, એટલે મને યાદ છે કે સમાજ સાથે, સમાજની નજીક જઈને તમે થિયેટર કરો ત્યારે એની કેટલો બધો એનો પ્રભાવ પડતો હોય છે. એટલે હું આજે પણ માનું છું કે સમાજની, સમાજને જો પ્રતિબિંબ બતાવવું હોય તો તમે નાટકના માધ્યમથી બહુ સરસ બતાવી શકો. એટલે આજે પણ મારા નાટકોમાં જે સામાજિક સંદર્ભ આવે છે એ મારા સ્કૂલિંગના લીધે થાય છે. એ જ સ્કૂલિંગે મને ફરીથી એકવાર અનામિકા પછી સવાલ પૂછ્યો કે હવે શું. તો એ વખતે મારા મગજમાં, મારે કાર્તિકે ભાઈથી ઊંધું છે કે એમની જોડે કન્સેપ્ટ બહુ હોય છે, મારી પાસે કન્સેપ્ટ નથી હોતા, હું બહુ બહુ વિચાર્યા કરું છું પણ મને નથી મળતું હતું. એટલે એક મરાઠી નાટક ખૂબ સુંદર, મારો એક મિત્ર છે, મારો કઝિન છે ધ્રુનાદ, એને બહુ જ ગમેલું, માઝા પ્રિય મિત્ર, એ નાટક ઓરિજિનલ 28 મિનિટનું છે. એ નાટક લઈને, એ નાટકને મેં ગુજરાતીમાં રીરાઇટ કર્યું, નવેસરથી લખ્યું, અને મારું બીજું નાટક થયું પ્રિય મિત્ર. પ્રિય મિત્રમાં પણ રિઝર્વેશનની વાત છે અને બે એવી સમાજની બે જાતિઓ વિશેની વાત છે કે જે સાવ ભિન્ન છે પણ છતાંય એ લોકોના પ્રશ્નો એક જ છે, અને પ્રશ્ન છે રિઝર્વેશન. રિઝર્વેશનની મજા એ છે કે જે લોકોને મળે છે એ લોકો એના પક્ષમાં છે અને જે લોકોને નથી મળતું એનો વિરોધ કરે છે, બસ આટલી જ વાત હોય છે. પણ એની સાથે સાથે બહુ જ બધી લાગણીઓ જોડાયેલી હોય છે, એની સાથે સાથે એના પ્લસ માઇનસ બહુ જોડાયેલા છે. એની સાથે ડીલ કરીને પ્રિય મિત્ર નાટક લખાયું, અને પછી ત્રીજું નાટક જે ગયા વર્ષે મેં કર્યું એ કારજા કેરો કટકો, એમાં પણ ઓનર કિલિંગની વાત છે. તો જેટલા નાટકો મારા હું લખું છું, અત્યારે હાલ પણ એક નાટક મારા મગજમાં ચાલી રહ્યું છે અને એની સાથેની પ્રક્રિયા ચાલે છે. તો નાટ્ય લેખન એ હું કરું છું માત્ર ને માત્ર મારા સંતોષ ખાતર, અને મને સમાજના પ્રશ્નો અથવા મારા અંદર રહેલા પ્રશ્નો જે મને સવાલ કરે છે એ જે સ્વરૂપે આવે છે એ નાટ્ય લેખન થાય છે. હવે નાટ્ય લેખનની પ્રક્રિયા વિશે જો મારે કહેવાનું થાય તો હું ખાલી એટલું જ કહીશ કે હું બેસિકલી, મને દિગ્દર્શનથી વિચાર આવવાનું શરૂ થાય છે અને પછી એ લખાય છે. એટલે સતીશભાઈ અહીંયા બેઠા છે એટલે આમ તો મારે ના કહેવું જોઈએ, પણ મેં જેટલા નાટકો વાંચ્યા એમાંથી બહુ બધા નાટકો એવા હતા કે જેમાં મને ભજવણીના સ્કોપ જ ના દેખાયા. એટલે સતીશભાઈનું કાપડી નાટક છે, એવા બહુ જ ઓછા નાટકો મને મળ્યા કે જેમાં તમને ભજવણીના ડિરેક્ટર તરીકે સ્કોપ દેખાય. આપણે ત્યાં સૌથી મોટો પ્રશ્ન જે છે કે નાટકો લખાઈ જાય છે અને નાટકો ભજવાશે ત્યારે કેવી રીતે ભજવાશે એ બાબતનો કોઈ સ્કોપ જ નથી આપ્યો. જેમ કે વિજય તેંડુલકરના નાટકોમાં બ્રીફ આપે છે વિજય તેંડુલકર, તેંડુલકરના નાટકો વાંચીને તમને આખું ચિત્ર દેખાય તમારી આંખ સામે. મોહન રાકેશના નાટકમાં આધે અધૂરેમાં તમારે 5 પુરુષ પાત્રો જોડે, તમે એક જ 5 અલગ અલગ પુરુષો જોડે એક જ 5 પ્રકારના પાત્રો કરાવો એવું મોહન રાકેશે લખ્યું છે, અને એ કર્યા પછી ડિરેક્ટરને ખબર પડે કે અચ્છા આવી રીતે આ નાટક છે. પણ એવું આપણે ત્યાં એક પણ નાટક જ નથી કે જે લખ્યું હોય ત્યારે જ તમને ભજવવાની કીક વાગે. એટલે મારી સાથે ઊંધું થાય છે કે ડિરેક્ટર, મારી અંદર રહેલો ડિરેક્ટર મને હંમેશા ગાઈડ કરે છે કે તું હવે આમ લખ, હવે આમ થવું જોઈએ, હવે આમ થવું જોઈએ. એટલે મારે આ મંચ પરથી, અને હું બહુ બધા જ્યાં પણ બોલવાનું થાય છે ત્યાં હું ખાસ કહું છું કે આપણે ત્યાં લખાયેલા નાટકોનો સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે એમાં ભજવણીના સ્કોપ બહુ જ ઓછા રહી જાય છે, અને માત્ર ને માત્ર એટલા માટે કે વાત માત્ર લખાઈ જાય છે. ડિરેક્ટર એની જાતે ઇન્ટરપ્રિટેશન કરીને નાટકો કરે એવા નાટકો પણ મેં જોયા છે, પછી સાવ લેખકે કંઈક જુદું લખ્યું હોય અને પછી ડિરેક્ટર કંઈક જુદું જ ભજવે અને ઓડિયન્સને કંઈક ત્રીજું જ મળે એવું થાય છે. પછી એના કરતાં એ સારું છે કે આપણે લેખકો એ ડિરેક્ટર કેવી રીતે કરશે એને ધ્યાનમાં રાખીને નાટકો લખીએ. એટલે મારા વિશેની વાત મારે કરવાની હતી, તો 3 નાટકો છેલ્લા 1 વર્ષમાં મેં લખેલા એના વિશેની વાત કરી મેં, તુલડજે અનામિકા, પ્રિય મિત્ર અને કાળજા કેરો કટકો. આ સિવાય પણ છેલ્લે મૌલિક બેઠો જેની સાથે એક નાટક અમે લોકોએ લખ્યું આનંદ નિકેતન સ્કૂલ માટે, એનું નામ છે કુદરત કે બંદે. પણ આ બધા જ નાટકો લખવાની મજા એ છે કે આ બધામાં સમાજની વાત ક્યાંક ને ક્યાંક આવે જ છે, અને કોલેજ સાથે ઝઘડીને લડીને કે સ્કૂલ સાથે ડીલ કરીને કે જે પણ જે લોકો સાથે લખતા હોય, જે લોકો માટે લખતા હોઈએ છીએ એ લોકો સાથે સતત લડી ઝઘડીને અમે લોકો અમારા મુદ્દાને તો મૂકીએ જ છીએ કે હા નાટકમાં આ વાત તો આવશે જ, આ વાત તો આમ જ આવશે, આ વાત તો આમ જ રહેશે. કાર્તિકેયભાઈના નાટકોમાં પણ મને એ વસ્તુ બહુ જ ગમે છે કે એ હંમેશા સમાજના કોઈ એક ચોક્કસ મુદ્દાની વાત લઈને આવે છે. અને હું કમર્શિયલ નાટકોનો વિરોધ નથી કરતો, એ પ્રકારના માત્ર કોમેડી કરતા નાટકોનો વિરોધ પણ ક્યારેય મેં નથી કર્યો, પણ એ નાટકોનો પણ એક ઓડિયન્સ છે, એ નાટકો પણ એની રીતે થાય છે. પણ હા, તમે જો માત્ર ને માત્ર નાટકની કળા વિશે વાત કરતા હો તો હા, નાટકની કળામાં બહુ જ તાકાત છે, અને નાટકમાં એટલી બધી તાકાત છે કે લોકોના વિચારો બદલી શકે. એનું એક ઉદાહરણ આપીને હું મારી વાત પૂરી કરીશ,
આમાં મારા ક્યાંય વખાણ કરવાનો કોઈ મારું તાત્પર્ય નથી. અમારા એક રિલેટિવ છે, એમણે મારું તું લડજે અનામિકે નાટક પૂરું થયા પછી મને આવીને નજીક આવીને ભેટીને એવું કહ્યું મને કે હું ફલાણી કોઈ સાંસ્કૃતિક ક્લબમાં મેમ્બર છું અને મેં લગભગ 100થી વધારે નાટકો જોયા છે. વર્ષમાં એ લોકો 12 નાટક બતાવે છે અને મેં 100થી વધારે નાટકો જોયા છે. જીવનમાં પહેલી વાર નાટક જોઈને લાફો ખાધો હોય ને એવું ફીલ થઈ રહ્યું છે. આ અનુભૂતિ જો કોઈ પ્રેક્ષકને થાય તો એ નાટકની ને નાટ્યકળાની જીત છે. અને એ મને લેખક તરીકે સતત આજે પણ નહીં જ્યાં સુધી લખતો રહીશ ત્યાં સુધી હંમેશા એ મને અપીલ કર્યા જ કરશે કે હું સમાજના હંમેશા સમાજના નહીં સ્પર્શેલા અથવા સ્પર્શેલા જુદી રીતે વિષયોને લઈ આવું અને લોકો સાથે વાતચીત કરું. કારણ કે છેલ્લે કબીરભાઈનું નાટક ભજવાયું ત્યારે પણ એક સવાલ એવો આવેલો કે તમે કેમ 2002ની ને કેમ રાયટ્સની ને કેમ હિન્દુ મુસ્લિમની વાતો કર્યા કરો છો, તો એના માટે બી મારો જવાબ સ્પેશિયલી હું પણ એક અત્યારે હાલ એના વિશેની એક વાર્તા લખી રહ્યો છું. તો મને એવું થાય છે કે એનો જવાબ એવો છે કે જે લોકો અત્યારે હાલ 18 વર્ષના છે, 17 વર્ષના, 16 વર્ષના, જે લોકોને ખબર જ નથી કે શું થયેલું, અને એ પ્રજાને ખબર હોવી જોઈએ કે આપણો ભૂતકાળ શું છે, તો એ વર્તમાનમાં એ ભૂલ ના કરે. એટલા માટે આ પ્રકારના ઇસ્યુઝ સાથે ડીલ કરવી જોઈએ કે અનામિકા આજે પણ ફરીથી એકવાર ભજવવાની વાત 2 દિવસ પહેલાં મારી સાથે આવી ત્યારે મને કોઈ એવું કીધું કે અરે તો જૂનું થઈ ગયું. જૂનું ક્યારેય નથી થતું, કારણ કે રેપ કેસ એક આવ્યો ફરીથી આવશે, બીજો આવશે, ત્રીજો આવશે, પણ રેપ કેસ થયા પછી આપણું જે સ્ટેન્ડ છે ને તો એનું એ જ રહેવાનું છે. એટલે સામાજિક મુદ્દાઓ અને સામાજિક સંદર્ભોની વાત કરતા નાટકો લખી રહ્યો છું એની મને મજા આવે છે, અને હું અહીંયા એ વાયદો આપું છું કે એવા જ નાટકો લખીશ. અને હું મારી સર્જન પ્રક્રિયાને, મારી લેખનની પ્રક્રિયાને બહુ જ એન્જોય એટલા માટે કરું છું કારણ કે મને એવું લાગે છે કે હું મારી અંદર રહેલા દ્વંદ્વ સમાજને લગતા એને લખતો હોઉં છું. બસ, થેન્ક યુ.